नमस्कार मित्रों, जय भोलेनाथ। आज शरद पूनमनी आप सौने शुभकामना मारा तरफ थी। आज एक नवा टॉपिक नी चर्चा करीशू, एक माहिती आलीस। ये पहला एक सुंदर लाइन थी शुरुआत करीशू अपने, ये दुनिया एक जंगल है मेरे दोस्त, ये दुनिया एक जंगल है मेरे दोस्त, यहाँ जिंदा वही रहता है जो बचना नहीं मारना जानता हो। तो चलो एक नवा टॉपिक तरफ जाइए। वर्षा ऋतु विदाई ले ते साथे सुहामनी शरद ऋतुनी शुरुआत थई छे। आकाश ने आवरी रहेला जड़सभर काळा डिम्बाक वादळोनुं स्थान हवे रूना पोला जेवी श्वेत वादळीओ लई ले छे। ए मुलायम वादळीओना नीला आकाशने अनेरी सुंदरता बक्षे छे। आकाशनी अनुपम भव्यता खरी शोभा शरद ऋतुनी रातोमां जोवा मळे छे। શરદના ચંદ્રમાની શોભા ખરેખર અનન્ય હોય છે। શરદ પૂનમની ચાંદની રાતોની મહારાણી ગણાય છે। શરદ પૂર્ણિમા સોળે કળાએ ખીલેલા ચંદ્રની રૂપેરી ચાંદની સમગ્ર સૃષ્ટિને અનેરા સૌંદર્યથી મળી દે છે અને ચંદ્ર જાણે પૂર્ણતાને પ્રાપ્ત કરે છે અને સર્વને પૂર્ણ બનાવી દે છે। તે માટે કહી શકાય સંસ્કૃતમાં ઓમ પૂર્ણમદમ પૂર્ણમિદમ पूर्णात्य पूर्णम उदुच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवा शिष्यते। शरद ऋतुनी सौम्य प्राकृतिक सौंदर्य मानव मन ने आनंद विभोर करी दे छे। मानवीनो ए आनंद विविध उत्सव में व्यक्त थाय छे। नवरात्रि में रास गरबानी धूम मचे छे। दशहराए भव्य सवारीओ निकले छे अने समी पूजन थाय छे। શરદ પૂર્ણિમાની રાત્રે નદી કિનારે સાગર તટે ભવ્ય પ્રાકૃતિક સ્થળોએ માનવ મહેમાન ઉમટે છે। લોકો શીતલ ચાંદીને દૂધ પૌવાની મહેફિલ માને છે। રોશનીની રાણી દીપાવલી અને થનગંતુ નૂતન વર્ષ પણ શરદ ઋતુને જ ભેટે છે। શરદ પૂર્ણિમા આસો સુદ પૂનમના દિવસે ઉજવાય છે। આસો સુદ પૂર્ણિમા રાત્રે લક્ષ્મીજીનું પૂજન કરું, જાગરણ કરું, કારણ કે એમ કહેવામાં આવે છે કે વરદાયી લક્ષ્મીજી આ દિવસે રાત્રે જાગરણ કરનારને ઈચ્છિત વરદાન આપે છે। શરદ પૂર્ણિમા એટલે જાગૃતિનો ઉત્સવ, વૈભવ ઉત્સવ, આનંદ ઉત્સવ। એ દિવસે ચંદ્ર પોતાની સોળે કળાઓ ખીલે છે। જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ તે દિવસે પૃથ્વીની વધારે માં વધારે નજીક હોય છે ચંદ્ર। આખા વર્ષમાં તે દિવસનો ચંદ્ર સૌથી મોટો લાગે છે। ચંદ્રમાં સુંદરતા અને શીતળતાનો સમન્વય જોવા મળે છે। ચંદ્ર ઉપયોગી અને ઉપકારક પણ છે। ખેતરમાં પડી રહેલા અન્ન તેમજ અનેક પ્રકારના ઔષધિયો ગુણોને પુષ્ટ કરવા માટે ચંદ્ર ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે। આ દિવસે નવા તૈયાર થયેલા અનાજના પૌવા દૂધ સાથે ખાવામાં આવે છે। ચંદ્રની ચાંદની દૂધ પૌવા સાકર બધું જ સફેદ છે, તેથી શરદ પૂર્ણિમાએ શ્વેતરંગી ઉત્સવ ગણાય છે। શરદ પૂનમની રાત જો મનોવૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો ખૂબ જ સારો સમય હોય છે, જ્યારે મોસમના પરિવર્તનની શરૂઆત થાય છે અને શીત ઋતુનું આગમન થતું હોય છે। શરદ પૂનમના રાતમાં દૂધ પૌવા ખાવાની પરંપરા સંકળાયેલી છે। શીત ઋતુઓમાં આપણે ગરમ પદાર્થોનું સેવન કરવું જોઈએ, કારણ કે આપણે તેનાથી જીવનદાયી ઉર્જા પ્રાપ્ત થાય છે। ચંદ્રમાંથી નીકળનારા શીતળ કિરણો તંદુરસ્તી માટે ફાયદાકારક ગણાવે છે। શરદ આ રીતે ખુલ્લા આકાશની નીચે દૂધ પૌવા બનાવવામાં આવે છે। ચંદ્રમાંથી નીકળતી કિરણો સીધા સીધા દૂધ પૌવા પર પડે છે। ચંદ્રના કિરણોથી પ્રભાવથી દૂધ પૌવા ઔષધીય ગુણો મળે છે। આ દૂધ પૌવા ખાવાથી શ્વાસ સંબંધિત બીમારીઓમાં રાહત મળે છે। દમના રોગીઓ માટે ખીર અમૃત સમાન હોય છે, એટલા માટે જ આપણા વડલાઓ દ્વારા પ્રથા તરીકે વિકસાવવામાં આવી છે। વળી આ રીતે સામાજિક સંસ્થાઓ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં દમના રોગીઓ માટે પણ દૂધ પૌવા બનાવવામાં આવે છે। ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હતું કે હું ઔષધિઓમાં પોષણ કરું છું। આયુર્વેદિક અનુસાર શરદ ઋતુઓમાં સ્વાસ્થ્ય તંદુરસ્તી રાખનાર આખું વર્ષ નિરોગી રહે છે, જેને શરદ ઋતુઓ સુધરી તેનું આખું વર્ષ સુધરું। શરદ ઋતુઓમાં દોષોને દૂર કરનાર દૂધ પૌવા છે। આયુર્વેદિકમાં શરદ ઋતુનું બહુ જ મહત્ત્વ દર્શાવ્યું છે। શરદને જે સાચવે તેને માંદગી ના। લાસ્ટમાં એક બ્યુટિફુલ લાઇનથી ટોપિકની અંતે વિદાય લઈશું। જિંદગી એક કિતાબ કી તરહ હૈ, अगले पन्ने पर क्या होगा हमें कुछ नहीं पता, और पिछले पन्ने को हम पढ़ तो सकते हैं मगर हम बदल नहीं सकते। तो बस आ साथे
लास्ट में जय हिंद, जय भारत, जय गरवी गुजरात, वंदे मातरम।